ભગવાન પાર્શ્વનાથ વૈરાગી છે, પ્રભાવતીની સાથે લગ્ન કર્યા, અને લગ્ન કર્યા પછી એક દિવસની વાત છે, રાજમહેલના ગવાક્ષમાં ઉભા છે. બહાર લોકો પૂજાની સામગ્રી લઈને જઈ રહ્યા છે. ભગવાન પોતાના સેવકોને પૂછે છે, આ બધા ક્યાં જઈ રહ્યા છે? અરે ગામ બહાર કોઈ કમઠ નામનો તાપસ આવ્યો છે, તપ તપે છે, એટલે લોકો એની પાછળ ગાંડા થયા છે. કૌતુકથી પ્રભુને થયું, ચલો અપુનગી દેખે. અને ભગવાન ઘોડે ચડી ગામ બહાર ગયા છે. કમઠ તાપસ ઉભો છે, આગળ ધૂણી ધકેલી છે, ભગવાન ઘોડા ઉપર જ બેઠા છે. અને જ્ઞાનથી પ્રભુએ જોયું, હા હા હા, આ તપ કહેવાય કે કષ્ટ કહેવાય? અહો કષ્ટમ, અહો કષ્ટમ, તત્વમ ન જ્ઞાયતે પરમ. આમાં કોઈ તત્વ તો છે જ નહીં. અહીં બેઠેલા અઠમના તપસ્વીઓને કહું છું કે તમે એટલા નસીબદાર છો કે પ્રભુએ બતાવેલી તપશ્ચર્યા કરવાનું સૌભાગ્ય તમને પ્રાપ્ત થયું છે. લોકડાઉનમાં હજારો લોકો ભૂખ્યા રહ્યા, એને તપસ્યા ના કીધી, તમારી પાસે છે છતાં તમે એનો ત્યાગ કરો છો ને, ત્યારે તમે તપસ્વી છો. નથી અને તમે છોડો એ તપ નથી, છે છતાં પણ ત્યાગ કરો એ તપ છે. અને શાસ્ત્રમાં લખ્યું, તામલી તાપસના ભીષ્મ તપ કરતા પણ આપણા શાસનના નાના બાળકે કરેલી નૌકારસી ચડિયાતી છે. નૌકારસી સમ્યક દર્શન પૂર્વકની છે, એનું તપ અજ્ઞાન કષ્ટ છે. જીવનમાં લાંઘણ નથી કરવાનું, તપશ્ચર્યા કરવાનું છે. ભગવાન પોતાના સેવકને કહે છે, બિચારો અજ્ઞાન કષ્ટ કરી રહ્યો છે. જે તપની અંદર, જે ત્યાગમાં, જે અનુષ્ઠાનમાં દયા ના હોય એ અનુષ્ઠાનને અનુષ્ઠાન ના કહેવાય. જૈના ના હોય, જીવ દયા ના હોય, એને અનુષ્ઠાન કઈ રીતના કહી શકાય? ભગવાન સેવકને કહે છે, આ લાકડાની અંદર એ જીવતો સાપ સળગી રહ્યો છે. કમઠ ફેર સાંભળ્યું, આ કમળ એટલે બીજો કોઈ નહીં, પહેલા ભવનો કમઠ, મરુભૂતિના ભવનો. સગો ભાઈ ફરી પાછા ભેગા થઈ ગયા, જો આ કર્મનું કમ્પ્યુટર, તમારે કોઈ મહેનત ન કરવી પડે, બે ભેગા થઈ જ જાય. એને પોતાનો કયો સર્ગ છોડીને કીધું, એ રાજકુમાર, તમને ઘોડા ચલાવતા આવડે, તમને યુદ્ધ કરતા આવડે, તમને શસ્ત્રો ચલાવતા આવડે, તપશ્ચર્યા કરતા તમને ના આવડે, એ અમારો વિષય છે, અમારા વિષયમાં તમારે માથું નહીં મારવાનું. ભગવાને કીધું, સેવકને જરા જોતો ખરો, અંદરથી જીવને બહાર કાઢો. નાગ નિકાલા કાષ્ઠ ચીરા કર, લાકડાના બે ફાડિયા કર્યા ને અંદરથી જીવતો સાપ આગથી દાઝેલો બહાર આવ્યો. ભગવાન શાંતિનાથ, ભગવાન મુનિ સુવ્રત, ભગવાન નેમિનાથ, ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના જીવનમાં જરાક દ્રષ્ટિ કરો, કેવી કરુણા છે. શાંતિનાથ આગલા ભવની અંદર મેઘરથ રાજાના ભવમાં પરીક્ષા કરવા માટે દેવતાએ જ્યારે કબૂતરનું રૂપ લીધું અને પોતાના જંઘાનું માંસ કાઢીને મૂકી દીધું, જેટલું વજન કબૂતરનું એટલું માંસ મારું, પલ્લું જયારે નીચે નમતું નથી તો પોતે આખા બેસી ગયા, એ જીવને બચાવવા પોતાના પ્રાણોની આહુતિ આપવા તૈયાર થાય એ પરમાત્મા છે. એક રાતમાં ઘોડાને બચાવવા 60 યોજન સુધી દોડ્યા એ ભગવાન મુનિ સુરજ. લગ્નના દિવસે હજારો જીવોની કતલને અટકાવવા જેણે રાજીમતીનો ત્યાગ કર્યો એ ભગવાન નેમિનાથ. અને કાષ્ઠ ચીરાવી નાગને બહાર કાઢે એ પાર્શ્વનાથ. અને ડંખ મારે અને એને જો ફૂંક મારત ને તો 12 યોજન દૂર ફેંકાઈ જાત એવાને પણ પ્રતિબોધ કરે એનું નામ તીર્થંકરોની કરુણા અપાર છે.